નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર. આજે આપણે બનાવીશું જે છોલે ભટુરેમાં જે ભટુરે હોય છે એનો લોટ કેવી રીતે બાંધવો અને ભટુરે એકદમ સરસ પફી કેવી રીતે બનાવવા. એના માટે મેં અહીં એક કપ મેદાનો લોટ લીધો છે, અડધો કપ ઘઉંનો લોટ લીધો છે જે રેગ્યુલર આપણે રોટલીનો યુઝ કરીએ છીએ એ લોટ લીધો છે, અને એક ટેબલ સ્પૂન ઝીણી સોજી લીધી છે. બે નાની સાઈઝના બટાકા છે જે બાફી લીધા છે મેં, અને એક ટીસ્પૂન ખાંડ લીધી છે. હવે આ બટાકાને આપણે મેશરની મદદથી મેશ નહીં કરીશું. આ રીતે જે છીણી આવે છે નાની, એ છીણની મદદથી આ રીતે આપણે એની છીણ પાડી દઈશું. હવે લોટ બાંધવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ મેદો લઈશું, ઘઉંનો લોટ એક ટેબલ સ્પૂન, સોજી એડ કરીશું, ખાંડ એડ કરીશું, દળેલી ખાંડ લીધી છે મેં અહીં, બટાકાને આ રીતે છીણી લીધા છે અને છીણીને એડ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. અંદર તેલ લઈશું, ટોટલ 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું. હાથેથી બરાબર મિક્સ કરી લઈશું પહેલાં. આ રીતે એકદમ સરસ બધું એકરસ મિક્સ કરી દેવાનું છે. થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધતા જઈશું. પરોટા જેવા લોટની કન્સિસ્ટન્સી રાખવાની છે. આ રીતે લોટ બંધાઈ જાય પછી બરાબર લોટને મસળવાનો છે. મસળી મસળી અને એકદમ સરસ જે ચિકાસ પકડે લોટ ત્યાં સુધી એને બરાબર મસળીશું. જો મસળીશું નહીં તો ભટુરા સરસ બનશે નહીં. લગભગ 3 મિનિટ સુધી આ રીતે આપણે બરાબર મસળી લઈશું. લોટ બરાબર આ રીતે મસળાઈ જાય પછી એની ઉપર એક વાસણ મૂકી અને કલાક માટે એને સરસ સેટ થવા માટે મૂકી દઈશું. એક કલાક પછી લોટને ચેક કરી લઈશું. એકદમ સરસ સેટ થઈ ગયો છે લોટ. ભટુરા બનાવવા માટે આ રીતનું ગુલ્લું કરી દઈશું. આ રીતે એક કડાઈમાં ગરમ તેલ કરવા માટે મૂકી દઈશું અને પછી જ ભટુરા વણીશું. જો જરૂર પડે તો જ અટામણ લેવાનું છે, જો જરૂર ન પડે તો અટામણ બિલકુલ આપણે લઈશું નહીં. એની કિનારો એકદમ જાડી રહેવી જોઈએ નહીં, કિનારો પર પણ આ રીતે વેલણ ફેરવી દઈશું. એકદમ પૂરી જેવી પતલી થિકનેસ રાખવાની નથી, આ રીતે મીડિયમ થિક રાખવાનો છે ભટુરો. તેલ ચેક કરી લઈશું. તરત જ લોટની કણી ઉપર આવી ગઈ છે, એનો મતલબ કે તેલ કમ્પ્લીટ આવી ગયું છે. હવે ધીમેથી પકડી અને જે આપણે ભટુરો વણ્યો હતો એ ભટુરો એડ કરી દઈશું. આ રીતે ભટુરો ઉપર આવે પછી આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું જેથી સરસ ફૂલી જાય, અને પછી ફ્લિપ કરી દઈશું. એને ફ્લિપ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર તેલના છાંટા ઉડે છે. આ રીતે સેજ સેજ પ્રેસ કરી દેવાનું અને એની ટોટલી સપાટી સરસ થઈ જવી જોઈએ. આ રીતે એકદમ સરસ આપણે બધા જ પફી ભટુરા તૈયાર કરી દઈશું. સરસ થઈ ગયો છે, હવે કાઢી લઈશું. ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ ભટુરે તૈયાર થઈ ગયા છે. અને તમે આવી રીતે આમ તોડશો તો એકદમ સ્મૂથ છે અને એકદમ ઝરબ એટલે કે પફી છે. જો તમને મારી આ ભટુરે બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.